દક્ષિણ ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસાએ એન્ટ્રી લઈ લીધી હતી. ત્યારથી ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ નહોતું વધ્યું. આવતા 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબ સાગરથી ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, બંગાળની ખાડી, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં વરસાદ માટે હવે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં આવનારા 3-4 દિવસમાં ચોમાસું આગળ વધવાની શરૂઆત કરી દેશે. 22 જૂન પછી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી રહી છે, એટલે કે આજ પછી ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળે ગાજવીજ સહિત મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 23-24 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. 23-30 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. અત્યારના અનુમાન મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિમાં જે મોડેલો દર્શાવી રહ્યા છે તે મુજબ 23 જૂનથી દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાદરા અને નગર હવેલી અને સેલવાસમાં વરસાદ વરસશે. ત્યારબાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વરસશે અને તે પછી ઉત્તર ગુજરાતમાં 27-28 જૂન દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. અમદાવાદમાં અત્યારે ચોમાસાની ગતિવિધિઓ ચાલી રહી છે અને 27-28 જૂન પછી અહીં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. ત્યાં વરસાદ હજી 1-2 દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે વધશે. ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેવા કે પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં આવનારા 2-3 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડશે. કચ્છમાં પણ આવી જ રીતે છૂટો છવાયો વરસાદ પડશે. કચ્છના વિસ્તારમાં વરસાદ થોડો મોડો આવે તેવી શક્યતા છે, પરંતુ અહીં પણ જૂનના અંત સુધીમાં ચોમાસું બેસી જશે. એકાંતરે આવનારા 8-10 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક રીતે શરૂઆત થઈ જશે. આ સિવાય આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.